રાજકોટમાં કોરોનાને લઈને એલર્ટ વચ્ચે વેક્સિનેશન સેન્ટર પર છેલ્લા 10 દિવસથી વેક્સિન ઉપલબ્ધ નથી. મોટાભાગના આરોગ્ય કેન્દ્ર પર કોવિશિલ્ડ અને કોવેક્સિનનો જથ્થો સમાપ્ત થયો છે. ગત સપ્તાહે ત્યારે પ્રદીપ દવે આગામી 2 દિવસમાં વેક્સિનેશનનો જથ્થો આવી જશે તેવો દાવો કર્યો હતો, પરંતુ તે સમય પૂર્ણ થવા છતાં વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનનો જથ્થો પહોંચ્યો નથી. ડેપ્યુટી કમિશનરે સરકાર પાસે વેક્સિનના જથ્થાની માંગણી કરવામાં આવી છે તેવો દાવો કર્યો છે. આજ અંગે વાત કરીએ સંવાદદાતા ચેતન રાજકોટથી અમારી સાથે જોડાયા છે. ચેતન, આ એક ગંભીર પ્રકારનો કહી શકાય તેવી બેદરકારી કહો તો બેદરકારી અને કિસ્સો કહો તો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે એક બાજુ કોરોનાને લઈને કેન્દ્ર સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડવાની તૈયારીમાં છે, રાજ્ય સરકાર પણ એની પાછળ લાગેલી છે કે ક્યારે નવી ગાઈડલાઈન બહાર પડે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે વેક્સિન લઈ લો, બુસ્ટર ડોઝ બાકી હોય તો એ લઈ લો, એના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. પણ આ તો એવું છે કે તમે બીજાને સલાહ આપો છો, પણ તમે કેટલા તૈયાર છો એનું હજુ તમને કશું ખબર નથી. રાજકોટની અંદર વેક્સિનનો જથ્થો નથી, વેક્સિનેશન ખૂટી પડી છે, એને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ છે? ગઈકાલની પણ વાત છે, જે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આવ્યા હતા, પોતે માસ્ક પહેર્યું હતું અને એવી પણ સૂચન કરવામાં આવ્યું હતું કે ક્યાંય તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો, વેક્સિન લો, કોઈ પણ ભીડભાડ વાળી જગ્યામાં ના જાઓ, ભીડભાડ વાળી જગ્યા ઉભી ના કરો, આવી સૂચનો કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ અનેક ગાઈડલાઈન્સ છે, ફરીથી ધીમી ગતિએ છે તે શરૂ કરવામાં આવી છે. 10 દિવસથી રાજકોટની અંદર વેક્સિનનો જથ્થો છે તે નથી તે સાબિત થયું છે, પરંતુ ગયા સપ્તાહ કોર્પોરેશનના મેયર છે પ્રદીપભાઈ દવ, તેમને પણ કીધું હતું કે વેક્સિન આવી જશે. આપણી સાથે પ્રદીપભાઈ છે. પ્રદીપભાઈ શું કહેશો, વેક્સિનનો જથ્થો ફૂટતો નથી તેને લઈને લોકોને ધક્કા ખાવા પડે છે અને મુશ્કેલી ઉભી થાય છે? સરકાર ગાઈડલાઈન જાહેર કરે છે કે તાત્કાલિક વેક્સિન તો લેવી જ જોઈએ. કોવિશિલ્ડનો જે જથ્થો હતો એ હાલ તે બહુ લિમિટેડ જથ્થો રહેલો છે, અને કોવિશિલ્ડનો જે સ્ટોક છે એ સ્ટોક પૂર્ણ થઈ ગયેલો હોય એમની રાજ્ય સરકાર પાસે છે ડિમાન્ડ કરેલી છે. રાજ્ય સરકાર જયારે અમને આ ડિમાન્ડ ને આધારે નવો જથ્થો જયારે ફાળવી દેશે ત્યારબાદ ફરી વેક્સિનેશન નું કામગીરી છે એ અહીં શરૂ કરવામાં આવશે. ભૂતકાળની વાત કરીએ તો ખૂબ સારામાં સારી રીતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર જઈને સાથે જ તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર અનેક અલગ અલગ કેમ્પો કરીને પણ વેક્સિન છે આપેલું છે. ને જયારે ખાસ કરીને બુસ્ટર ડોઝની વાત કરીએ તો બુસ્ટર ડોઝમાં લોકો એટલા જે રીતે રસ દાખવવો જોઈએ એ રસ દાખવ્યા જોવા નથી મળતો. ત્યારે અત્યારે જે કોરોનાની સ્થિતિ છે અને આપણે સૌ જાણીએ છીએ તેમાં વેક્સિન જ એમનો એકમાત્ર ઈલાજ છે, ત્યારે વેક્સિન છે એમના માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરેલી છે અને સ્ટોક મળીએ તાત્કાલિક જ છે વેક્સિનેશનની કામગીરી ફરીથી શરૂ કરવામાં. પરંતુ કેટલા દિવસમાં સ્ટોક કદાચ આવી જશે, કેમ કે હજી તો નાના ભૂલકાઓનો વારો નથી આવ્યો, એને એવી કોઈ ગાઈડલાઈન નથી આવી કે નાના ભૂલકાઓ છે બુસ્ટર ડોઝમાં. બુસ્ટર ડોઝમાં લોકો હજુ એટલી જાગૃતતા નથી દાખવી રહ્યા, તો બુસ્ટર ડોઝમાં જાગૃતતા નથી દાખવી રહ્યા ધેટ મીન્સ કે લોકો રસી લેવા નથી આવી રહ્યા, તો તમારી પાસે એટલે કે રાજકોટ તંત્ર પાસે જે રસીનો જથ્થો પડ્યો હતો એ ક્યાં ગયો? શું એ પાછો આપી દીધો? અને હવે જયારે તમે રસી માટે લોકોને ભલામણ કરી રહ્યા છો તો શું તંત્ર એ રસીનો જથ્થો મંગાવ્યો નથી? તો આમાં બેદરકારી કોની છે? પ્રદીપભાઈ આ સવાલ કરજો પ્લીઝ. પ્રદીપભાઈ એક વાત હકીકત છે કે તમે એવું કીધું કે ભાઈ બુસ્ટર ડોઝ માટે લોકો અવેરનેસ નથી, અને જે જૂનો જથ્થો હતો આપણી પાસે રસીનો એ ક્યાં ગયો છે? ટૂંકમાં એનો ઉપયોગ કઈ રીતે કર્યો છે અથવા સરકારમાં જમા કરાવી દીધો છે? વેક્સિન છે એમની જે જથ્થો છે એની સમય મર્યાદા રહેતી હોય છે, એ સમય મર્યાદામાં અને વેક્સિન છે ખુલ્લી રાખી પણ નથી શકાતી હોતી. ત્યારે વેક્સિનનો જે જથ્થો અમારી પાસે જે ભૂતકાળમાં હતો એ તમામ જથ્થો છે ઉપયોગમાં લેવામાં આવેલો હતો, ને હાલ છે એ અત્યારે કોરોનાના કેસો જયારે વધી રહ્યા છે ત્યારે લોકો પણ આજે વેક્સિન તરફ વળ્યા છે. આજે લોકોની ઇન્કવાયરી, લોકો આજે આરોગ્ય કેન્દ્રો તરફ વેક્સિન આપવા માટે થઈને જતા થયા છે, ત્યારે એમને લઈને અને કોરોનાની જે વિશ્વમાં અન્ય દેશોમાં જે સ્થિતિ છે એ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ સલામત રહે એમના માટે થઈને આપણે નવો છે જથ્થો માંગેલો છે અને નવો જથ્થો છે આપણને મળી જવાનો છે. હાલ આપણી પાસે જે જથ્થો ભૂતકાળમાં જે હતો એ તમામે તમામ ડોઝ આપણે આપી દીધા છે, એમનો સ્ટોક આપણે છે વધારાનો સ્ટોક રાખતા હોતા નથી,
પણ જેટલી જરૂરિયાત હોય છે એ પ્રકારની જરૂરિયાત છે આપણે રાજ્ય સરકાર રેગ્યુલરલી આપણને આપતા હોય છે ને એ જથ્થા પ્રમાણે આપણને અહીંયા સ્ટોક મુજબ આપણે તો ક્યાં સુધીમાં જથ્થો આવશે ક્યાં સુધીમાં જથ્થો આવશે ને આ બોર્ડ ક્યારે હટશે કે જથ્થો નથી વેક્સિનેશનનો એના કારણે રસી નથી આપી શક્યા કારણ કે આ તો બેદરકારી કહી શકાય કારણ કે જો ખબર છે કે દેવાની છે રસી તો શા માટે જથ્થો મંગાવવામાં ન આવ્યો અને કેન્દ્ર સરકાર દાવો કરે છે કે દરેક રાજ્ય સરકારોને પર્યાપ્ત જથ્થો આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર પણ દાવો કરે છે કે દરેક સિટીની અંદર દરેક મહાપાલિકાની અંદર સ્થાનિક તંત્રને પૂરતો જથ્થો આપવામાં આવ્યો છે તો સ્થાનિક તંત્ર કેમ મેન્ટેન નથી કરી શકતું સ્ટોક પ્રદીપભાઈ એક તરફ કેન્દ્ર સરકાર એવું કહે છે કે જથ્થો છે તે પૂરતી પ્રમાણમાં તમામ રાજ્યોને આપેલો છે રાજ્યમાંથી એવા સમાચાર મળે છે કે દરેક સ્થાનિક સંસ્થાઓ છે તેને જથ્થો આપી દેવામાં આવ્યો છે પરંતુ હજુ લોકો પાસે જથ્થો પહોંચતો નથી જે કેન્દ્ર ઉપર જથ્થો હોવો જોઈએ તે જગ્યા ઉપર જથ્થો નથી લોકો ધરમના ધક્કા ખાય છે કેટલો સમય લાગશે આ જથ્થો આવતા અને જે જથ્થાની સરકાર વાત કરે છે કે પહોંચાડી દીધો છે તો આવું કારણ કઈ છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહી શકાય રાજકોટ મહાનગરપાલિકા પાસે મેં આપણે જેમ કહ્યું વેક્સિન એમના 600 ડોઝ હતા એ 600 ડોઝ અમે આપી આપ્યા છે અને ત્યારબાદ જે કોવિશિલ્ડ નો સ્ટોક છે હાલ અમારી પાસે પૂર્ણ થયેલો હોય અને વધારાના નવા સ્ટોક માટે થઈને રાજ્ય સરકારમાં આપણે માંગણી કરેલી છે રાજ્ય સરકાર જયારે આપણને ફાળવણી કરશે અને રાજ્ય સરકારના મેં આપણે કહ્યું એમ કે 3 થી 4 દિવસનો આપણને સમય આપેલો હોય ત્યારે એ 3-4 દિવસમાં આ આપણને જથ્થો છે મળી જવાનો છે ને જથ્થો મળીએ છીએ ફરી વેક્સિનેશનનું કામગીરી આપણે શરૂ કરી પ્રદીપભાઈ અગાઉ પણ વાત થઈ હતી તો ગયા સપ્તાહની અંદર તમારી જયારે વાત થઈ હતી ત્યારે પણ એવી વાત હતી કે 2 દિવસમાં જથ્થો આવી જશે પરંતુ હજી જથ્થો નથી આવ્યો અને કોરોના છે અત્યારે ફૂલ 5 ડોઝમાં ચાલી રહ્યું છે ફરી ક્યાંક આ જે લેયર છે તે આવશે તો લોકોને સંક્રમિત કરશે જથ્થા વગર કેવી રીતે ચાલશે જથ્થાની જરૂરિયાત હોય એમને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારમાં માંગણી કરેલી છે અને જથ્થો પહોંચાડવાનું કામ છે રાજ્ય સરકાર કરતી હોય છે આપણે જે એમને ડિમાન્ડ કરી શકતા હોય છે ને એ ડિમાન્ડ મુજબ આપણે એમને ડિમાન્ડ કરેલી છે એમનું ફોલોઅપ લેતા હોય છે ને ત્યારથી આપણને છે એ સમયસર ભૂતકાળમાં પણ રાજકોટ શહેરમાં જે રીતે વેક્સિનેશન થયું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સપોર્ટથી ખૂબ સારા આપણને વેક્સિન ડોઝ મળી જે વસ્તીને ધ્યાન લઈએ તો એવડા ડોઝ છે રાજકોટને ફાળવેલા હતા એટલે ફરીથી જયારે અત્યારે આ સ્થિતિનું દેખાય છે ત્યારે આપણે ફરીથી માંગણી કરેલી છે ને સમય મર્યાદામાં એટલે કે આ અઠવાડિયાની આપણને વાત કહેલી છે તો આ અઠવાડિયામાં આપણને ચોક્કસ જથ્થો મળી જશે આભાર પ્રદીપભાઈ આભાર પ્રદીપભાઈ મેયર જે રાજકોટ મેયર છે કઈ કીધું છે કે જે જથ્થો છે તે પૂરતા પ્રમાણમાં માંગવામાં આવ્યો છે જ્યાંથી જથ્થો આવી જશે ત્યાંથી વેક્સિનેશન છે તે પુનઃ શરૂ કરવામાં આવશે પરંતુ રાજ્ય સરકારમાંથી જથ્થો હજી સ્થાનિક સ્વરાજ્યોને મળ્યો નથી તેને લઈને અત્યારે મુશ્કેલી છે બિલકુલ ચેતન કારણ કે તમે પણ પ્રદીપભાઈને પૂછ્યું કે ગયા અઠવાડિયે પણ પ્રદીપભાઈએ તમને કીધું હતું કે 2 દિવસની અંદર જથ્થો આવી જશે આજે એ બાબતને અઠવાડિયું થયું છે અને હજુ પ્રદીપભાઈ એમ કહે છે કે જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે 3-4 દિવસમાં જથ્થો આવતો હોય છે રાજ્ય સરકાર મોકલતી હોય છે ગયા અઠવાડિયે 2 દિવસનું કોઈ અઠવાડિયું નીકળી ગયું હજુ જથ્થો નથી આવ્યો હવે જોઈએ છે કે ક્યારે જથ્થો આવે છે વેલ સમગ્ર વિગત આપવા બદલ ચેતન અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો રાજકોટની આથી પરિસ્થિતિ રાજકોટમાં વેક્સિનેશન નથી થઈ રહ્યું કારણ કે ત્યાં જથ્થો ખૂટી પડ્યો છે સ્થાનિક તંત્ર દ્વારા રાજ્ય સરકાર પાસે વેક્સિન માંગવામાં આવી રહી છે જોવાનું એ રહે છે કે હવે રાજ્ય સરકાર પૂરતો જથ્થો ક્યારે પહોંચાડે છે વધુ